હળવદ પંથકમાં પણ ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, બટુક ભોજન, ધૂન, ભજન અને યજ્ઞ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. પવન પુત્રજીના પૂજન અર્ચમાં ભાવિકો જે છે તે ધન્ય બન્યા હતા. હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર પંથકમાં ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સાથે સાથે વિવિધ મંદિરોમાં મહા આરતી પણ કરવામાં આવી હતી. હળવદના કંસારિયા હનુમાનજી મંદિર ખાતે મારુતિ યજ્ઞ તેમજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભજન સમ્રાટ કરશનદાસ સાગઠિયા, રવિન્દ્રસિંહ સોલંકી, હિતેશ ગોસ્વામી તેમણે ભજનની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કંસારી હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહંત સંત પુરી બાપુએ ભારે જહેમત ઉઠાવી હતી. હળવદના વિવિધ હનુમાનજીના મંદિરોમાં ઉત્સાહપૂર્વક હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાતકડી હનુમાન, મકારી હનુમાન, લીંબડિયા હનુમાન, ચકલિયા હનુમાન, પીપરિયા હનુમાન, સાથે સાથે સુખદાય હનુમાન અને ખીજડિયા હનુમાન વગેરે હનુમાનજીના મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હનુમાન જયંતિના પ્રસંગે સવારથી જ ઉમટી પડ્યા હતા. જન્મ જયંતિ મહોત્સવ છે. આ જગ્યા 350 વર્ષ પહેલાં જૂની છે અને અહીંયા ખૂબ જ ભાવિક ભક્તો આવે છે અને આખી રાત સંતવાણીનું 24 કલાકનો પ્રોગ્રામ હોય છે. રાતે સંતવાણી હોય છે અને બીજા નંબરમાં દર પૂર્ણિમાએ અહીંયા સંતવાણી હોય છે અને શ્રદ્ધાળુ ભક્તો ખૂબ આવે છે અને કંસારી હનુમાનજી મહારાજ સૌની ઈચ્છા પૂરી કરે છે અને હનુમાનજીની કૃપાથી સર્વે ભક્તોના સર્વે કાર્ય પરિપૂર્ણ થાય છે એ હનુમાનજી મહારાજનો મહિમા. મયુર રાવળ, જીટીવી ન્યૂઝ, હળવદ.